રાણી તળાવ ખાતે રહેતા બિલ્ડર આરિફ કુરેશી હાલ દેવામાં ડૂબ્યા હોવા છતાં તેઓને માનસિક રીતે ત્રાસ આપનાર કેટલાક કિસ્સોને ત્રાસથી કંટાળી બિલ્ડર આરિફ કુરેશીને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ બિલ્ડર દ્વારા આ ત્રાસ આપનારોના નામ પોલીસને આપતા કોર્ટ વિસ્તારમાં મામલો ગરમાયો છે. શહેરમાં અને તેમાં પણ સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બાંધકામ કરનારાઓને કેટલાક કિસ્સો દ્વારા માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હોવાની બૂમ ઉઠી છે. અગાઉ અનેક વખત આવા મામલા પોલીસ મથકે પહોંચ્યા છે, ત્યારે વધુ એક બનાવ બન્યો છે જેમાં બિલ્ડરે કેટલાક લોકોના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ કોરોના કાળમાં તમામ ધંધા રોજગાર પર આર્થિક માર પડી છે, ત્યારે દેવામાં ડૂબેલા રાણી તળાવ ખાતે રહેતા બિલ્ડર આરિફ કુરેશીએ માનસિક રીતે ત્રાસ આપનારાઓના ત્રાસથી કંટાળીને રાત્રિના સમયે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો આ અંગે આપઘાતનો પ્રયાસ કરનાર બિલ્ડર આરિફ કુરેશીના પુત્રએ શું કહ્યું સાંભળીએ. સુરત મનપાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ચાલતા બાંધકામોના અનધિકૃત બાંધકામ થતું હોવાનું કહીને બિલ્ડરોને ધમકાવનારાઓના ત્રાસથી હાલ તો એક બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો છે, ત્યારે આવા માનસિક ત્રાસ આપનારાઓ સામે પોલીસ તાત્કાલિક પગલાં લે તેવી માંગ કરાઈ રહી છે. મારું નામ ઉપયાન આરિફ કુરેશી છે. મેં આરિફ સાબિર કુરેશીનો સન છું. આજે આ હાલત થઈ છે જેના લીધે એ લોકો અમે લોકો અહીંયા શહેરમાં બાંધકામ કરીએ છીએ ને અમારું બાંધકામ તોડાવવા માટે નોટિસ પર નોટિસ મોકલીએ છીએ. એ લોકો જે લોકોના લીધે જે લોકોના ત્રાસના લીધે આજે મારા ફાધરની આ હાલત થાય છે. શું નામ છે ફાધરનું? મારું ફાધરનું નામ છે આરિફભાઈ સાબિરભાઈ કુરેશી. શું થયું, શું કર્યું એમને? એમણે કાલે રાત્રે ઓફિસ પર બધાની ગેરહાજરીમાં એકલા બેઠા હતા, એટલામાં મને કેમેરા ચેક કર્યા, એમાં મને દેખાયું કે પપ્પા આરામથી પૂતેલા છે. મેં જઈને ચેક કર્યું ઘરે બોલાવવા માટે, તો પપ્પાએ બાજુમાં ફિનાઇલની બોટલ મૂકેલી હતી, એ અડધાથી વધારે પી લીધેલી હતી. એના પછી 108 બોલાવીને ફટાફટ પ્રોગ્રેસ ચાલુ કરાવીને એમને વિનસ હોસ્પિટલ અશક્ત આશ્રમમાં લાવ્યો. એના પછી આ જે પ્રોસિજર ચાલુ થઈ છે એ પ્રોસિજરની અંદર એમના પછી એમને અહીંયા ચેક કરવાના બાદ એમના ગજવામાંથી સુસાઇડ નોટ નીકળી હતી. એ સુસાઇડ નોટમાં ટોટલ વિગત લખેલી હતી. એ વિગતમાં લખેલું હતું કે આજથી 4-5 વર્ષથી પહેલાંથી લઈને આજ લગીન જે લોકો ત્રાસ આપતા હતા અમારા બાંધકામની અંદર, મારા ફાધર બાંધકામ બનાવે છે, એ બાંધકામની અરજીઓ કરતાં કરતાં અમારા જે પ્રોજેક્ટ ચાલે છે એને તોડાવીને પછી એ લોકો ખંડણી માટે પૈસાઓ માંગે છે, જેમાં સતત રકમો માંગે છે. કોણ કોણ હતું, શું નામ છે એમના? એ જે માંગણાવાળા છે એમનું નામ છે, પહેલાં તો એક આસિફ બાપ્પી, જે બાપ્પી દાદાના પુત્ર થાય છે આસિફ બાપ્પી, જે રહી છે ગોપીપુરાની અંદર. બીજા જે નામ છે એમનું નામ છે અનસ મીંડી નામને, સગરામપુરાથી એ બિલોંગ કરે છે. ને ત્રીજો જે છે એ સજાઉદ્દીન છે, સજ્જુ બાપુ જે પંપિંગ પર રહી છે, પંપિંગ સર્કલ પાસે રહી છે. શું આપણી શું માંગ છે? એ લોકોની માંગ છે જે સતત રકમ માંગ્યા કરે છે, ને રકમ એ કહે છે કે રકમ ના મળ્યા પછી, ને એ લોકોને રકમ ના મળ્યા પછી એ લોકો કહે છે કે અમે આ બાંધકામની અરજી કરીએ છીએ ને એ અરજીઓ મ્યુનિસિપાલિટીમાંથી અમારા ઉપર દરરોજ આવ્યા કરે છે. એટલી અરજીઓ આવે છે કે જેનું ત્રાસ નોર્મલ માણસ સહન નથી કરી શકતો. બ્યુરો રિપોર્ટ સુરત.